આજે સોમવાર એટલે માતૃભાષા વંદના કાર્યક્રમ. હમણાં જ એક વિદ્યાર્થીએ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો ફોટો મને પોસ્ટ કર્યો અને પૂછ્યું કે આ કોણ છે. તો એમ વિદ્યાર્થીને કહેવાનું અને આપ સૌને કહેવાનું કે બસ જેમણે જેમણે માતૃભાષા માટે કંઈક કર્યું છે પરંતુ કોઈ કારણસર આપણે તેમને ઓળખતા નથી, તેમનો આપણને પરિચય નથી, તેવા વ્યક્તિઓ વિશે આછેરો પરિચય મેળવીએ. 30 મિનિટની અંદર વર્ષો સુધી જેમણે માતૃભાષા માટે કામ કર્યું હોય અને 30 મિનિટમાં તેમનો પરિચય આપવો એ શક્ય નથી. પણ આપણે તો 30 મિનિટ પણ તેમના વિશે વાત નથી કરવાના, સાથે સાથે માતૃભાષા તે માટે બીજી પણ કેટલીક બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો પછી આ ઉપક્રમ શા માટે? તો આ ઉપક્રમ એટલા માટે છે કે હું આછેરી માહિતી આપું અને પછી આપ આપની રીતે પણ ઇન્ટરનેટના માધ્યમથી કે અન્ય માધ્યમથી નવી જાણકારી મેળવો અને આપ સૌની પણ જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય અને નવું શીખતા રહો તે માટે આપણે આ ઉપક્રમનું આયોજન કર્યું છે. તેની અંદર પણ તમારા સૂચનો પ્રમાણે પણ લાવશું. આજે આપણે કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી વિશે થોડી બાબતો જાણીએ. આજે એમની પસંદગીની તારીખે તેમનો જન્મદિવસ છે એટલા માટે આજે આપણે કૃષ્ણલાલ શ્રીધરાણીને 2 દિવસ અગાઉ એમના જન્મદિવસ નિમિત્તે શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આ આજનો આ કાર્યક્રમ રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અને સૌને મિત્રો, કેટલીક બાબતોની આપણે ચર્ચા કરવાની છે, એમના વિશે પણ જાણવું છે. તો સૌથી પહેલા તો તેઓ ઉમરાળા એટલે ભાવનગર જિલ્લો ત્યાંના વતની હતા. 16 સપ્ટેમ્બર 1911 ની અંદર તેમનો ઉમરાળા ખાતે જન્મ થયો હતો. તેમણે કાવ્ય, નાટ્ય લેખન અને પત્રકારત્વ એટલે કે આમ વિવિધ ક્ષેત્રે પણ કર્યું હતું અને તેમના અનેક લોકો પણ જાણીતા છે. તેમાંનું એક પુસ્તક છે વોર વિધાઉટ વાયલન્સ, એટલે કે વાયલન્સ એટલે હિંસા, હિંસા વિનાનું યુદ્ધ એ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અને તેમના નિધન પછી અજિતરામ સુવર્ણચંદ્રક જેને મરણોત્તર એવોર્ડ કહેવામાં આવે તે તેમને પ્રાપ્ત થયો હતો. તેમની ટૂંકમાં વાત કરવી છે અને ચિત્ર સાથે વાત કરવી છે તો તેમને પ્રાથમિક શિક્ષણ તો ઉમરાળામાં મેળવ્યું હતું પરંતુ માધ્યમિક શિક્ષણ ભાવનગરની ખૂબ જાણીતી સંસ્થા દક્ષિણામૂર્તિ વિનય મંદિર સંસ્થા ત્યાં રહીને તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ આ બધા જે કેળવણીના ક્રાંત દ્રષ્ટા તેવા વ્યક્તિઓ જે સંસ્થા એ દક્ષિણામૂર્તિ વિનય મંદિર હાલમાં પણ ભાવની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની અંદર દક્ષિણામૂર્તિ ખૂબ માન છે જોવામાં આવે છે. તેમાં તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યાં પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગયા હતા. ગાંધીબાપુએ 1920ની અંદર તેની સ્થાપના કરી. 1929માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. પછી આપણને યાદ આવે દાંડી કૂચ, દાંડી યાત્રા. 1920 બાપુએ મીઠા સત્યાગ્રહ માટે જે દાંડી કૂચ કરી હતી તેની અંદર જે કેટલાક વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી તેમાં કૃષ્ણલાલ સિદ્ધરાણીની પણ એક સૈનિક તરીકે પસંદગી થઈ હતી અને દાંડી કૂચમાં તેઓ સહભાગી બન્યા હતા. એ દાંડી યાત્રા જ્યારે ધરાસણા સત્યાગ્રહ આગળ વધે છે ત્યારે કરાડી નામનું ગામ છે એ ગામ પાસે તેની ધરપકડ કરવામાં આવી. શરૂઆતમાં તેમને સાબરમતી જેલમાં અને પછી નાસિક જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાંથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શૈક્ષણિક સંસ્થા જ્યાં અભ્યાસ માટે વિશ્વભરથી વિદ્યાર્થીઓ આવતા હતા અને આજે પણ આવે છે. તો શાંતિનિકેતન તેમણે થોડો અભ્યાસ કર્યો અને તેમની સર્જન શક્તિ એ નાના હતા ત્યારથી જ કાયવો લખતા હતા. 20 વર્ષની ઉંમરે તેમણે કાયવા સંગ્રહ આવ્યો. હવે મારે વચ્ચે એક એ વાત કરવી છે કે મિત્રો, જ્યારે હાલમાં કોઈક નાનું એવું કામ કરે, આમ તો મારે મારે મોઢે મારી વાત ન કરવી જોઈએ પણ છતાં સમજાવવા માટે કહું છું. ક્યારે પુસ્તક લખ્યું છે કે કંઈ પણ વાત જાણીએ એટલે ઘણો કોઈ એમ કે ઓ રાજુભાઈ ખૂબ કામ કર્યું, પણ જ્યારે આ વ્યક્તિઓ વિશે જાણીએ ત્યારે થાય છે કે હજી આપણે ખરેખર કંઈ જ કર્યું નથી. એ પણ ખુદને અનુભૂતિ થાય એટલું બધું કાર્ય દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે પણ આ બધા લોકોએ કર્યું હતું અને એટલા માટે આપણે તેનાથી પરિચિત પણ થવાની જરૂર છે
અને તેમના જીવનમાંથી આપણે ઘણી બધી પ્રેરણા પણ લેવાની જરૂર છે. તો કૃષ્ણલાલ સિદ્ધરાણીની બુદ્ધિમત્તા, એમનું વ્યક્તિત્વ એ જોઈ ટાગોરે એમને કહ્યું કે તમે અમેરિકા જાઓ અને ત્યાં વધારે કરો. અમેરિકાના એક કવિએ પણ તેમને કહ્યું કે તમારે અમેરિકા જવું જોઈએ, તો તેમના આગ્રહથી તેઓ અમેરિકા ગયા. મિત્રો, તમે યુનિવર્સિટીનો ફોટોગ્રાફ જુઓ એટલે તમને થશે કે શું યુનિવર્સિટી. તો આ છે ન્યુયોર્કની યુનિવર્સિટી. 1935 ની અંદર કૃષ્ણલાલ સિદ્ધરાણી અમેરિકામાં ન્યુયોર્ક અને સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે તેઓ એમએ થયા હતા. વિદ્યાર્થી મિત્રો અને મિત્રો પણ જો સાંભળી રહ્યા હોય તો મારે ખાસ એ વાત કહેવી છે કે કૃષ્ણલાલ સિદ્ધરાણી 8 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું, અવસાન થયું હતું. પણ એમને આર્થિક પ્રશ્ન કે કોઈની ચિંતા કર્યા વગર અભ્યાસમાં ધ્યાન આપ્યું, તો તેમને મદદ કરનારા પણ મળી રહ્યા અને પરદેશની અંદર ગયા અને આ વિખ્યાત નામ યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરી રહ્યા. અને આજે આપણે તેમને યાદ કરીએ એવી વિશિષ્ટ સિદ્ધિઓ તેમણે મેળવી. ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી તેઓ કોલંબિયા યુનિવર્સિટીની અંદર ફરી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાન વિષય સાથે એમએ પણ કર્યું અને 1939 સુધી ત્યાં તેમણે અભ્યાસ કર્યો હતો અને પીએચડીની ડિગ્રી પણ ત્યાં તેમણે મેળવી હતી. તો આજે એમણે રચેલા કાવ્યો, એમના નાટકો, તેની વધારે ચર્ચા નથી કરવી, નાનકડી પણ સાથે સાથે આ બધા ચિત્રો દ્વારા મારે એ સમજાવવું હતું કે આવા આવા સ્થળોએ આ વ્યક્તિઓ જઈ શક્યા. તો આજે વિદ્યાર્થીઓને મારે ખાસ એ કહેવાનું કે વિદ્યાર્થી મિત્રો, તમે પણ અભ્યાસમાં ધ્યાન આપશો તો આજે તમારી માટે તમારી પાસે પણ ઘણી બધી તકો છે. આજે વિશ્વની અનેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને વિશ્વભરમાંથી પોતાના ખર્ચે બોલાવે છે, રહેવાની, જમવાની, ભણવાની બધી સગવડો યુનિવર્સિટીઓ આપતી હોય છે. એવી ઘણી બધી બાબતો હોય છે, કેટલીક બાબતોથી આપણે પરિચિત હોઈએ છીએ, કેટલીક બાબતો માટે આપણે ડિસ્ક્વોલિફાય થતા હોઈએ છીએ, એટલે કે જે એમની પરીક્ષા હોય એને પાસ કરી શકતા હોતા નથી. પણ જો આપણે પરીક્ષા પાસ કરી શકીએ, વિનામૂલ્યે આપણે પરદેશની અંદર પણ ભણી શકીએ અને આપણને નોકરીની સારી તકો પણ હોય છે. એવું જરૂરી નથી કે ત્યાં ભણ્યા પછી ત્યાં જ રહેવું. કૃષ્ણલાલ સિદ્ધરાણી ત્યાં અભ્યાસ કર્યા પછી ભારતની અંદર આવ્યા અને ભારતની અંદર તેમણે પત્રકારત્વ ક્ષેત્રે પણ ઘણું બધું મોટું કામ કર્યું. એમણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે, નાના મોટા નાટકો લખેલા છે. ગુલ્લો 1931માં લખેલો, એટલે તમે સમજો કે 20 વર્ષ, 1931 છે અને 1931માં એમણે આ નાટક લખેલું પીળા પલાશ મોરના. પછી અમેરિકાની અંદર અભ્યાસ કર્યા પછી એમણે પુસ્તક લખ્યું માય ઇન્ડિયા માય અમેરિકા, એટલે બંનેની સરખામણી અને સરસ મજાનું લખ્યું ધ બિગ ફોર ઓફ ઇન્ડિયા, પછી ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ. તેઓ ગાંધી બાપુના વિચારધારાથી રંગાયેલા હતા. ગાંધી વિચારસરણીને પણ ગાંધી બાપુ પ્રત્યે ખૂબ અહોભાવ હતો. તો એમણે પુસ્તક લખ્યું છે ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, પછી ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા અને સ્પાઈકર્સ ફ્રોમ કશ્મીર. અહીંયા મેં માત્ર થોડાક નામ છે, એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા. એક પાઠ અમે ભણતા હતા ત્યારે આવતો હતો, એ નાટક શું હતો, પણ તેની ખૂબ ટૂંકમાં વાત કરી અને મારે આજે થોડું ગુજરાતી પણ લખતા શીખવું તો પણ ભલે અને થોડી ચર્ચા કરવી છે એમ પણ કહી શકાય. જવુક નામનું એ નાટક, એનું સાર રૂપ તમને કહી દઉં છું. બીજી પણ એક સાથે વાત કહી દઉં કે મિત્રો, આપણે કૃષ્ણલાલ સિદ્ધરાણી વિશે વિશેષ માહિતી મેળવવાની ઈચ્છા થાય તો વિકિપીડિયા પર પણ માહિતી ઉપલબ્ધ છે. યુટ્યુબ પર પણ તમે જો કૃષ્ણલાલ સિદ્ધરાણી લખશો તો 1-1 કલાકના 2 વિડીયો ઉપલબ્ધ છે, એટલે 2 કલાક કરતા વધારે સમય કૃષ્ણલાલ સિદ્ધરાણી વિશે માણી શકો, જાણી શકો તેટલું સાહિત્ય ઉપલબ્ધ છે. લાઇબ્રેરી જો આપની શાળામાં હોય અથવા તો ગામ શહેરમાં તો તેના પર પણ અનેક પુસ્તકો પણ મેળવીશ. આ જબુક જબુક પુસ્તકની અંદર શું છે, એ નાટકની અંદર શું છે, તો એક મૂળ ભારતીય અમલદાર હોય, સરે અંગ્રેજો તેમને મોટો ખિતાબ આપ્યો હોય, સન્માનપત્ર આપ્યું હોય, અને એમનો જે દીકરો છે એનું નામ છે દીપક, એ દીપક શાળામાં ભણતો હોય, એ પણ ગાંધી બાપુના વિચારોથી એટલો રંગાયેલો હોય અને પોતાના ઘરે પોતાની અગાસી હોય ત્યાં એ આપણો ત્રિરંગો ઝંડો લહેરાવવા માટે જાય છે. અને ઝંડો લહેરાવવા જાય છે ત્યારે મનમાં બીક છે કે બાપુ આવી જશે, તો બાપુ એટલે એના પિતાજી જે
ચુસ્ત અંગ્રેજ છે અને ભારતીય વિચારધારાથી વિરુદ્ધ મત ધરાવે છે અને તેની બીકમાને બીકમાં તે ઉતાવળથી નીચે ઉતરા જાય ને પગ લપસી જાય છે અને પડે છે ઊંડો ઘાવ લાગે છે અને પછી ડોક્ટરને તાત્કાલિક બોલાવવામાં આવે છે પણ ઘાવ ખૂબ ઊંડો લાગેલો હોય ખૂબ તાવ આવે છે અને ઘરનું આખું દ્રશ્ય છે દીપકની માતા એના પિતા ડોક્ટર અને બાકીના મિત્રો પણ બધા ત્યાં બેઠેલા છે સાથે છે પણ ડોક્ટરને ખૂબ ચિંતા છે કે તાવ ખૂબ વધી રહ્યો છે અને દીપક છે એને સંપૂર્ણ દેહ અને ઊંઘવા માટે કહે છે પણ ઊંઘું તો મને આખું આકાશ ત્રિરંગા ઝંડામાં આકાશ આકાશની અંદર કેસરી સફેદ લીલો રંગ અને વચ્ચે ચમકતા જે તારલાઓ એ રેંટીઓ બનીને નાચતા તેવું મને દેખાય છે એમ કહે છે અને આખો પાઠ નાનકડા એવા દીપકે દેશભક્તિના એટલા સુંદર મજાના ડાયલોગ શ્રી કૃષ્ણલાલ સિદ્ધરાજ્યા છે કે એક બાજુ આમ દેશભક્તિનો આપણે આનંદ માણીએ અને બીજી બાજુ દીપકની વાત સાંભળીને જુદા સાંભળીને આપણી આંખમાંથી પણ આંસુ આવી જાય એવું એની અંદર કૃષ્ણલાલ સિદ્ધરાણીએ વર્ણન કર્યું છે. તો મિત્રો આમાં છેલ્લે સાર તત્વ એનો લઈ લઈએ તો દીપકને ડોક્ટર બચાવી તો શકતા નથી પણ તેના પિતાજી છેવટે બીજા અંગ્રેજોની સાથે રહેલા હતા અને ત્રિરંગો લહેરાવનારને સજા કરનાર હતા. એ દીપકને જવાથી એનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને બીજા દિવસે એ પોતે કોંગ્રેસની જે સભામાં આવી છે અને કોંગ્રેસ એટલે કે ભારત દેશની આઝાદી માટેની ચળવળની સંસ્થા તો તેની અંદર તે જોડાઈ જાય છે. તો આમ દેશભક્તિની ઘણી બધી વાતો સરસ મજાના નાટકો કૃષ્ણલાલ સિદ્ધરાણીજીએ લખ્યા છે અને તેઓ ખૂબ ઓછું જીવ્યા અને જો વધારે જીવ્યા તો 1960માં જ તેમનું નિધન થાય છે. જો વધારે જીવ્યા હોત તો એનાથી પણ વધારે ખૂબ સુંદર મજાનું સાહિત્ય આપણે તેમની પાસેથી પ્રાપ્ત થયું હોત. તો અહીંયા આપણે કૃષ્ણલાલ સિદ્ધરાણીનો ખૂબ ટૂંકમાં પરિચય મેળવ્યો. હજી વધારે વાતો આપણે પણ વાંચી શકશો અને વિચારી શકશો. પણ મિત્રો આવા જુદા જુદા કવિઓ સાહિત્યકારો કે સંતો ભક્તો હોય કે રાજવીઓ હોય જેમણે જેમણે માતૃભાષા માટે કંઈક પ્રદાન કર્યું છે એવા એક એક વ્યક્તિ વિશે દર સોમવારે નાનકડી વાત લેતા જઈશું અને તેમનો પરિચય પણ કેળવતા જઈશું. સાથે સાથે ગુજરાતીમાં આપણે થોડું શીખતા જઈશું. તો મિત્રો આમ તો હવે કહેવાની જરૂર ન પડે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કોમેન્ટ કારણ કે હમણાં જ મેં જોયું કે નહોતું કહ્યું તો પણ કોઈ નવા વ્યક્તિ જોયા છે તો એમણે તરત સબસ્ક્રાઇબ થયેલા જ હતા. પણ છતાં પણ સબસ્ક્રાઇબ થવાથી શું છે કે જ્યારે પણ કાર્યક્રમ શરૂ થાય તો આપણને સુધી પોસ્ટ મળી જાય મેસેજ મળી જાય માટે સબસ્ક્રાઇબ કરવી પણ જરૂરી છે. ચાલો મિત્રો આજે ખૂબ સેવા ચાર વાક્યો લખવાના છે અને એ વાક્યો મારે જોવાના છે કે તમે શું લખ્યું છે. તો હવે નોટ પેન લઈ અને વાક્ય લખવા માટે તૈયાર થઈ જાઓ. રુતાનસિંહ મૌર્ય કહે છે કે કપાય છે પણ હવે તમારું મોબાઈલ તમે રિફ્રેશ કરીને જરા જોઈ લો કારણ કે મારી પાસે બીજા ત્રણ મોબાઈલ અને એની અંદર ચેક કમ્પ્લીટ કરી કમ્પ્લીટ જ અવાજ સંભળાય છે એટલે હવે ખ્યાલ નથી આવતો. છતાં પણ તમે તમારી રીતે જોઈ લેજો મેં મારી રીતે અહીંયા કમ્પ્લીટ છે છતાં તું ઉપર જઈને જરા જોઈ લેજે. વિદ્યાર્થી મિત્રો હવે હું બે વાક્યો લખાવું છું. બે વાક્યો લખ્યા પછી આપણે તેના જવાબ ચેક કરીશું અને પછી પાછા આપણે બીજા બે વાક્યો લખીશું. સાવ સહેલા એવા વાક્યો છે બંને વાક્યો સાથે લખીને પોસ્ટ કરજો. પહેલું વાક્ય રમેશભાઈ આવ્યા. ફરીથી બોલું છું રમેશભાઈ આવ્યા. બીજું વાક્ય છે ગીતા બહેન આવ્યા. બંને વાક્યો ફરીથી બોલું છું મિત્રો અને બને ત્યાં સુધી તમારે ગુજરાતીમાં લખવાનું છે. જે મિત્રો અહીંયા અંગ્રેજી લખે છે એ નહીં ખ્યાલ આવે કારણ કે આજે આપણે ગુજરાતી સમજવાના છીએ અને એમાં નાનકડી વિશે પણ આપણે સમજાવવાનું છે એટલે જો તમે એમાં અંગ્રેજીમાં લખ્યું હોય તો આપણે કહેવા માંગીએ છીએ તેનો અર્થ રહે નહીં. ફરીથી બોલું છું રમેશભાઈ આવ્યા. હજી ફરીથી રિપીટ કરું છું રમેશભાઈ આવ્યા.
બીજું વાક્ય ગીતા બહેન આવ્યા. બે વાક્ય હતા નાના, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લખ્યા છે, પણ હજી સુધીમાં મારે જે રીતે જોઈએ છે તે રીતે કોઈ પણનું વાક્ય છે નહીં. એટલે કહેવાનો અર્થ કે નાનકડી ભૂલ છે. શું ભૂલ છે એ મિત્રો હું તમને અહીંયા બતાવી દઉં છું, પછી આપણે થોડી ચર્ચા કરીશું. તો પહેલું વાક્ય આવે રમેશભાઈ આવ્યા, અને બીજું આવે ગીતા બહેન આવ્યા. એટલે અહીંયા ગીતા બહેન આવ્યા ત્યાં અનુસ્વાર આવે. ગીતાનું પર્યાય એવું લખ્યું છે, રમેશભાઈમાં અનુસ્વાર કર્યો અને ગીતા બહેનમાં ન કર્યો, તો એ ભૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી ખબર કેમ પડે કે ક્યાં અનુસ્વાર આવે ને ક્યાં ન આવે? અને બીજા કોઈ એમ પણ થાય કે હજી તો અમે નાના છીએ, અમારે આવું બધું અત્યારે શીખીને જવાનું. વિદ્યાર્થી મિત્રો તમને એટલા માટે શીખવવા માટેનો આ નમ્ર પ્રયાસ કર્યો છે કે ગાંધી બાપુને યાદ કરીએ, એમણે એક સુવિચાર આપ્યો હતો કે પાકા ઘડે કાંઠા ન ચડે. એમ મોટી ઉંમરના વિદ્યાર્થીઓ એટલે કે શિક્ષકોને જોઈએ તો તેમને શીખવામાં વાર લાગે છે, પણ નાની ઉંમરના વિદ્યાર્થીઓ એક વખત ધ્યાનથી સમજાવીએ, થોડા ઉદાહરણ સાથે જાવીએ તો ખૂબ સારી રીતે સમજી જાય છે. અને એવું મેં જુદા જુદા સેમિનારને અંતે અનુભવ્યું છે, એટલા માટે આ રાખ્યું છે. તો સારું મિત્રો, આ બે વાક્યો હજી બીજા બે બોલી લઉં છું અને પછી આપણે તેની સમજી વિશે ચર્ચા કરીશું. બે વાક્યો લખવાના છે એટલે વાક્ય નંબર ત્રણ, તમે ત્રણ નંબર લખજો. ત્રણ, રામ અને લક્ષ્મણ વનમાં ગયા. રામ અને લક્ષ્મણ વનમાં ગયા. ચોથું વાક્ય છે વાક્ય ચાર, મોટા બા ઘરે આવ્યા. મોટા બા ઘરે આવ્યા. તો આમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જવાબ મોકલ્યા છે, યુગ સાવલિયા, રાવ જીતુભાઈ, રામ અને લક્ષ્મણ વનમાં ગયા, અને બીજા પણ વિદ્યાર્થીઓ મોકલશે અને પછી આપણે તેની સરખામણી પણ કરીશું અને જે ચર્ચા કરવી છે તે આપણે બતાવીશું અને ચર્ચા કરીશું. જસાણી ઉપશીલ કહેવું છે મોટા બા ગયા, પછી સુરેશ રાણપરિયા રામ અને લક્ષ્મણ વનમાં ગયા, મોટા બા ઘરે આવ્યા, એ છે. સારું મિત્રો તમારો જવાબ મેં જોયો. હવે ઘણી બધી ચર્ચા કરવી છે એટલે વધારે રાહ નથી જોતો. જેમણે જેમણે લખ્યું એને ધન્યવાદ અને જવાબ આપી દઉં છું. રામ અને લક્ષ્મણ વનમાં ગયા, તો બંને પુલ્લિંગ છે માટે વનમાં એ તો વિભક્તિ થાય એટલે ત્યાં અનુસ્વાર આવ્યો, પણ ગયા ત્યાં અનુસ્વાર આવશે નહીં. અને મોટા બા ઘરે આવ્યા, તો બા માટે માનાર્થે મોટા વપરાયું છે, તો મોટા ઉપર પણ અનુસ્વાર અને આવ્યા તો ત્યાં પણ અનુસ્વાર આવશે. તો મિત્રો આ રીતે થવાનું થાય. હવે આવી બધી સમજણ કેમ પડે કે ક્યાં અનુસ્વાર આવે ક્યાં ન આવે? તો તેના માટે મારી બે પુસ્તિકાઓ છે, સાચી જોડણી લાગે વહાલી અને ભાષા સજ્જતા. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે એક પણ રૂપિયો ખર્ચ ન કરવો પડે એટલા માટે હું તમને પીડીએફ તેની આપણું જે ગ્રુપ છે, જે ગ્રુપથી જોડાયેલા છે બધા મિત્રોને ગ્રુપમાં મોકલી આપીશ. તમે અત્યારે કાર્યક્રમ પૂરો થયા પછી કાલ સુધીમાં તમે મોકલી આપીશ, તો એમાંથી થોડું થોડું વાંચતા રહેજો, શીખતા રહેજો, પછી સમજાયા હોય તે તમે મોકલજો તો તમને તે મુદ્દાઓ પણ સમજાવીશું. સારું મિત્રો હજી આગળ આપણે સમજીએ કે ક્યાં અનુસ્વાર આવે. તો પહેલો નિયમ એવો છે કે વાક્યમાં ચાવીરૂપ શબ્દ જો પુલ્લિંગ હોય તો એકવચનમાં, બહુવચનમાં કે માનાર્થે કઈ વાક્ય હોય ત્યાં અનુસ્વાર આવે નહીં. તેના આપણે ઉદાહરણો જોઈએ, રમેશભાઈ આવ્યા, રામ અને લક્ષ્મણ વન ગયા, આ સારો ગ્રંથ છે, આ સારા ગ્રંથો છે, પહેલા માણસો ગયા, આ બધામાં ચાવીરૂપ શબ્દ જે છે એ પુલ્લિંગ છે માટે એમાં અંત્ય શબ્દમાં ક્યાંય અનુસ્વાર આવ્યો નથી. તો એની બાબતો છે,
પણ અત્યારથી તમે જો સમજવા માટે પ્રયત્ન કરશો તો સમજી શકશો અને આવડી જશે. પછી બીજું કે વાક્યમાં આવિરૂપ શબ્દ જો સ્ત્રીલિંગ હોય તો એકવચનમાં ન મુકાય, પણ જો માનાર્થે કે મજાકમાં કે વ્યંગાર્થે બહુવચન હોય તો ત્યાં અનુસ્વાર આવે. તો આપણે તેના ઉદાહરણો જોયા. ગીતા આવી તો એક વચન છે, બરાબર, તો ત્યાં અનુસ્વાર મૂકવા જેવું કોઈ સ્થાન પણ આપણને દેખાતું નથી. પણ આપણે એ માટે ગીતા મોટી ઉંમર આપણે એમ કહીએ કે ગીતા બહેન આવ્યા તો આવ્યા બની જાય, આવે આવ્યા કહેવાય અને અનુસ્વાર આવે. તો થયું ગીતા બહેન આવ્યા. ત્રીજું મોટા બા ઘરે આવ્યા, હમણાં આપણે વાક્ય જોયું હતું એ જ વાક્ય મૂક્યું છે. તો માનાર્થે બહુવચન કહેવાય, આવ્યા છે એક જ વ્યક્તિ, પણ એ માનાર્થે આપણે શબ્દ વાપર્યો છે એટલે આવ્યા થાય. હમણાં એક જ વ્યક્તિ અને સ્ત્રીલિંગ હોય અને માનાર્થે ન કહે તો આવી એમ કહેવાય. આગળનું વાક્ય પણ જોઈએ. આવ્યા અમારા ડાહ્યા ભાણી બા, તો નાનકડી ભાણી હોય અને આપણે એને મજાકમાં વ્યંગ એટલે મજાકમાં મજાક મસ્તી અર્થે આપણે કહીએ કે આવ્યા અમારા ડાહ્યા ભાણી બા, અનુસ્વાર આવે. તો આપણે બે નિયમ જોયા અને ત્રીજો છે કે ચાવીરૂપ શબ્દ ક્રિયા વિશેષણ વિકારી તો એ બધાની અંદર અનુસ્વાર આવે, પણ તેના ઉદાહરણ રૂપ અહીંયા વાક્યો લખ્યા નહોતા. હવે બીજા થોડાક વાક્યો આપણે લખી લઈએ, પાંચેક મિનિટ છે અને પાંચેક મિનિટ સુધીમાં થોડું શીખીએ. બાકી મિત્રો દરરોજ થોડું થોડું શીખતા રહીએ તો એક દિવસ એવો આવે કે આપણને ઘણું બધું આવડી જાય, બરાબર. તો તમે જેટલું શીખવા માટે પ્રયત્ન કરશો તેટલું શીખી શકશો. સારું મિત્રો, ચાલો તો એક નાનકડું વાક્ય લખીએ. આ મારું પુસ્તક છે. ક્રમ નંબર લખી લેજો, એક એક. આ મારું પુસ્તક છે. બીજું, બકરા ચરતા હતા. બકરા ચરતા હતા. વિદ્યાર્થી મિત્રો કદાચ ટાઈમ મોકલતા હશે તો મારે મોબાઈલ છે જ મિત્રો, એટલે તમારે ટાઈમની જરૂર નથી. અને આપણે કાર્યક્રમ નક્કી એવું કરેલું જ છે કે જે સમય થાય એટલે આપણે પૂરો કરી દઈશું, અને છતાં બી તમને એમ થાય કે સમય થઈ ગયો છે અને સરે નથી પૂરું કર્યું તો તમે તમારો મોબાઈલ બંધ કરી શકો છો. કારણ કે એટલા માટે હું મોબાઈલ લઈને જ બેસું છું, મારા મોબાઈલમાં પણ ઘડિયાળ બતાવે છે. સારું મિત્રો, તો આપણે સાચા જવાબ બે જોઈએ છે. આ મારું પુસ્તક છે. પુસ્તક તો એ નાન્યતર જાતિ થાય તો મારું ત્યાં અનુસ્વાર આવે. પછી બીજું વાક્ય હતું બકરા ચરતા હતા, તો બકરું એક વચન થાય, તેનું બહુવચન થાય તો રા ઉપર પણ અનુસ્વાર આવે. ચરતું એ ક્રિયાપદ થયું, એનું બહુવચન ચરતા તો ત્યાં પણ અનુસ્વાર આવે, અને હતા તો ત્યાં પણ અનુસ્વાર આવશે. તો હજી બે વાક્યો લખી શકાય એટલો સમય. તો આગળનું બીજું વાક્ય આપણે લખીએ. નાનું છોકરું કૂદતું આવતું હતું. આ વાક્ય થોડું મોટું હતું, ફરીથી પૂછું. નાનું છોકરું કૂદતું આવતું હતું. ત્રીજું વાક્ય ત્રીજી વખત કરું છું. નાનું છોકરું કૂદતું આવતું હતું. તો વાક્યનો જવાબ વિદ્યાર્થીઓ મોકલશે. આ મારું પુસ્તક છે, બે બકડા ચડતા હતા. ઓકે, આગળનું ત્રીજું વાક્ય મોકલો મિત્રો, અને ત્રીજું વાક્ય થી આ પછી પૂરું કરશું. નાનું છોકરું કૂદતું આવતું. પુષ્પ સોરઠિયા ગુજરાતીમાં જોઈશે, અંગ્રેજીમાં એ ચાલી શકશે નહીં. રૂતાંશી મોર્યે લખ્યું છે નાનું છોકરું કૂદતું આવતું હતું. ચાલો રૂતાંશીએ જવાબ લખ્યો છે અને બાકીના શું લખે છે આપણે જોઈએ. એક મિનિટ રાહ જોઈએ અને પછી આપણે પૂર્ણાંકી તરફ આગળ વધીએ. બીજા કોઈ વિદ્યાર્થી ઉક્ષીલે પણ મોકલ્યું છે. સારું ચાલો, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. નાનું છોકરું કૂદતું આવતું હતું.
તો જસાણી ઉછેલનું રૂતાંશી મૌર્યનું બંનેનું બિલકુલ સાચું છે, પૂરેપૂરો જવાબ સાચો આપ્યો છે. જો ચાવીરૂપ શબ્દ છે છોકરું, તો છોકરું કેવું તેનું વિશેષણ થયું નાનું. શું કરતું હતું તો કે કૂદતું કૂદતું. કેવી રીતે કૂદતું? આવતું ક્રિયાપદ થયું અને કૂદતું કૂદતું એ ક્રિયા વિશેષણ થયું. બાકીના અન્ય શબ્દો તો બધામાં સ્વર આવે. તો આ છે નાની નાની બાબતો, પણ આ ધોરણથી જો આપણે જાણ્યું હોય, કંઈક વિચાર્યું હોય, તો આપણને બધું આવડી શકે તેવું સહેલું છે, અઘરું નથી. બરાબર મિત્રો? પણ આપણને ટેવ ની જરૂર છે. એક વખત આ સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, તમે પુસ્તક વાંચો ત્યારે પણ તમને ખ્યાલ આવે કે જો અહીંયા અનુસ્વાર આવ્યું છે, અહીંયા નથી આવ્યું, અહીંયા આમ છે, અહીંયા કેમ છે, તે બધો ખ્યાલ આવતો જાય. તો સારું મિત્રો, કદાચ તમને અઘરું લાગે કે કેવું લાગે મને ખ્યાલ નથી, પણ મને એટલો જરૂર ખ્યાલ છે કે આ બધું કામનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુપીએસસી કે જીપી પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો આપી રહ્યા હોય, તે વિદ્યાર્થી મિત્રો પણ સાચી ભાષા સજ્જતાના પુસ્તકો મંગાવતા હોય છે, એ બધાને પણ ઉપયોગી નીવડે છે. તો આપણે જે શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મિત્રોને તો આપણે વિનામૂલ્ય આપી, અને બાકીના વિદ્યાર્થી મિત્રોને આપણે પીડીએફ મોકલી શકીશું. અને છતાં તમારો કોઈ પ્રશ્ન હોય તો મોબાઈલ નંબરની અંદર પણ તમે મોકલી શકો છો, અને આપણે જોઈ શકો છો સાચી જોડણી લાગેવાહલી અને ભાષા સજ્જતા, તેની અંદર બધી બાબતો શીખવવામાં આવી છે. સારું મિત્રો, ખૂબ રસથી ભણો છો એનો ભાન છે, અને નવું નવું શીખતા રહેજો. માત્ર આ એક કલાક સુધી નહીં, પણ બાકીના કલાકમાં પણ ઘરે વાંચજો, બે ત્રણ ચાર કલાક અવશ્ય વાંચજો. ફરીથી એક વાર કે હવે ક્યારે શરૂ થશે હજી નક્કી નથી, તો માત્ર એક કલાકનું ભણેલું ચાલશે નહીં, પણ દિવસમાં ચાર પાંચ કલાક ખૂબ વાંચવું જોઈશે. તો લખજો, વાંચજો, વિચારજો, જ્યાં ન આવડે ત્યાં પૂછજો, અને અન્ય મિત્રો પણ ભણતા થાય એવી પણ ટકોર કરતા રહેજો. આવતીકાલે 8 થી 8:30 સામાજિક વિજ્ઞાન અને 8:35 થી 9:35 બેઝિક ઇંગ્લિશ કોર્સ ભણીશું. બરાબર? તમારે કોઈ સૂચન હોય તો મોકલજો.